ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 નામના મૂળ તત્વો ભાગ નંબર 1 પ્રકરણ નંબર 8 સુધીની વાત કરી અગાઉ આજે 9 નંબરનું પ્રકરણ ખાતા વહી અને ખતવણી જો કે એની આમનોન સાથે આપણે ખતવણીનું કાર્ય આમનોનની ખતવણી અંગેનું સમજી ગયા તો પણ જરૂરી થિયરી અથવા તો ખતવણી વિશે વિશેષ માહિતી મળી શકે એવા ઉદ્દેશથી આપણે પ્રકરણ જોઈએ તો સૌથી પહેલા તો જે નામાની અંદર ધંધાના આર્થિક વ્યવહારો નોંધવામાં આવે હવે વેપારીનો મુખ્ય હેતુ ધંધાકીય માહિતી મેળવવાનો હોય હિસાબી વર્ષ દરમિયાન કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના કોને કેટલા રૂપિયા દેવાના કેટલી કુલ ખરીદી કરી કુલ કેટલું વેચાણ કર્યું કુલ કેટલા ખર્ચ થયા કેટલી આવક થઈ અને એના આધારે વર્ષના અંતે નફો નુકસાન કેટલો થયો આવી બધી માહિતી આમનોંધ અથવા પેટાનોંધ દ્વારા મળી શકતી નથી તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા માટે અલગ અલગ ખાતાઓ ખોલવામાં આવે છે અને આવા ખાતાઓ ખોલવા માટે જે ચોગડો તૈયાર કરવામાં આવે તેને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે ધંધાકીય એકમના જુદા જુદા વ્યવહારોની હિસાબી નોંધ પરથી અલગ અલગ તારણો અથવા તો પરિણામો મેળવવા માટે જુદા જુદા પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે આવા ખાતાઓ રાખવા માટેના જોબડાને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે હવે ખાતું એટલે શું જે આગળ આપણે પારિભાષિક શબ્દની અંદર પણ જોઈ ગયા હતા કોઈ પણ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત અને ઉપજ ખર્ચ અંગેની બાબતો સાથે સંકળાયેલા તમામ વ્યવહારોને એક કોઈ ચોક્કસ નિશ્ચિત ફોર્મમાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું જે તારણ તૈયાર કરવામાં આવે જેને ખાતું તરીકે ઓળખવામાં આવે અથવા જેમાં વ્યક્તિ માલ મિલકત અને ઉપજ ખર્ચ અંગેના વ્યવહારો નોંધી રાખવામાં આવતું પદ્ધતિસરનું તારણ એટલે ખાતું તરીકે ઓળખવામાં આવે ખાતાની બે બાજુ હોય એક ઉધાર બાજુ બીજી જમા બાજુ પ્રથમ બાજુ ઉધાર બાજુ સેકન્ડ બાજુ જમા બાજુ તરીકે ઓળખવામાં આવે જે ખાતાના નમૂનાની અંદર આગળ આપણે જોઈ ગયા તારીખ વિગત નોપા નોંધાયેલ લપ્પાના નંબર રકમ તો એટલો ભાગ ઉધારનો થશે પહેલો એ જ રીતે જમા બાજુ તારીખ વિગત નોંધાયેલા પાના નંબર એટલે નોપા અને રકમ તો એ પ્રમાણે જમા બાજુ થશે બરાબર એટલે ખાતાની અંદર જે કંઈ અસર પામતા વ્યવહારો જો ઉધાર અસર પામતું હોય તો ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું જેને ઉધારવું કહેવાય આગળ આપણે પારિભાષિક શબ્દમાં જોઈ ગયા છે એ જ રીતે કોઈ પણ ખાતાની જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને જમા કરવું કહેવાય જે પણ આગળ આપણે પારિભાષિક શબ્દની અંદર જોઈ ગયા છે આમ કોઈ પણ ખાતામાં ઉધાર અને જમા બાજુ જે અસર નોંધવાની બાબત જેને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ ખાતાની ઉધાર અને જમા અસરો દર્શાવવાની પ્રક્રિયાને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ખાતાની બંને બાજુની ટોટલ કરી અને તફાવતની રકમ શોધવામાં આવે જો ખાતાની જમા બાજુનો સરવાળો વધુ હોય એમાંથી ઉધારનો સરવાળો બાદ કરતા ઉધાર બાજુ જે તફાવત મળે તેને ખાતાની જમા બાકી કહેવાય એનાથી ઉલટું કે કોઈ પણ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તેમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરતા જમા બાજુ જે તફાવત મળે તેને ખાતાની જમા બાકી કહેવાય જે બા લઈ ગયા તરીકે આખરની બાકી આપણે દર્શાવશું જે ખતવણીની અંદર આમનોંધના પ્રકરણમાં આપણે અભ્યાસ કરેલો ફરીથી અહીંયા રિવિઝનના ભાગરૂપે
હવે ખતવણીનો અર્થ આપણે જોઈ ગયા ખાતા વહીની ઉપયોગીતા અથવા ફાયદા ખતવણીનો અર્થ જો તો આમનોન કે પેટાનોન પરથી નામાના નિયમ પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં ઉધાર અને જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવું તરીકે ઓળખવામાં આવે છે ચાલો આગળનો ખાતા વહીની ઉપયોગીતા અથવા ફાયદા તો નામું રાખવાનો મુખ્ય હેતુ જે કંઈ ધંધાકીય એકમમાં નાણાકીય વ્યવહારોની જે લેવડ દેવડની નોંધ રાખવા પૂરતો જ નથી પરંતુ નામાના આધારે જ વેપારી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને વર્ષના અંતે નફા નુકસાન અંગેની પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા માટે પણ નામું જરૂરી છે હિસાબના તારવેલા તારણો પરથી ધંધાના નીતિ વિષયક યોગ્ય નિર્ણય લઈ શકાય એ માટે પણ આવું નામું હિસાબો લખવા જરૂરી છે વેપારીને તેની જરૂરી અને ઉપયોગી માહિતી તથા જુદા જુદા તારણો ખાતા વહી પરથી ઝડપથી અને સરળતાથી મળી શકે એ ખૂબ જરૂરી છે અને એ માટે જ નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતા વહી દ્વારા જ શક્ય બને છે આથી જ ખાતા વહીને ચોપડાઓનો રાજા કિંગ ઓફ બુક્સ તરીકે ઓળખવામાં આવે છે જે ટૂંકા પ્રશ્ન તરીકે ખૂબ જ અગત્યનો છે કે ભાઈ ખાતા વહીને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ચોપડાઓનો રાજા કિંગ ઓફ બુક્સ તરીકે ઓળખવામાં આવે છે જે એક ગુણ માટે અગત્યનો છે એ ઉપરાંત બીજો પ્રશ્ન કે ખાતા વહી એ નામાનો કેવો ચોપડો ગણાય તો મુખ્ય ચોપડો એ જ રીતે આગળ આપણે આમનોંધની અંદર આમનોંધ એ નામાનો મૂળ ચોપડો પ્રારંભિક ચોપડો પ્રાથમિક ચોપડા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ખાતા વહીને નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે જે પણ એક ગુણ માટે ખૂબ જ અગત્યનો છે આમ આમનોંધ પરથી જે કંઈ ચોપડામાં ધંધાના મૂળ વ્યવહારો અને પાયાની માહિતી તમને મળે આથી જ આમનોંધના ચોપડાને મૂળ ચોપડો અથવા તો પાયાના ચોપડા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ખાતા વહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા નુકસાનની માહિતી મળતી હોવાથી ઉપયોગીતાની દ્રષ્ટિએ ખાતા વહીના ચોપડો એ નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે હવે ખાતા વહીની ઉપયોગીતા અથવા ફાયદાઓ જોઈએ તો એમાં સૌથી પહેલાં મૂડીનું પ્રમાણ તો કે વર્ષના અંતે ધંધામાં કેટલા રૂપિયાની મૂડી રોકવામાં આવે તે અંગેની માહિતી તમને ખાતા વહીના ચોપડા ઉપરથી ઉપલબ્ધ થઈ શકે છે બીજો નંબર મિલકતો અંગે તો ધંધામાં વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની જે મિલકતોના આપણે પ્રકાર જોઈ ગયા કાયમી મિલકત એટલે બિનચાલુ મિલકત ચાલુ મિલકત દ્રશ્ય અદ્રશ્ય અવાસ્તવિક આવી અલગ અલગ પ્રકારની જે કંઈ મિલકતો ખરીદવામાં આવે એ ઉપરાંત વર્ષના અંતે મિલકતની કેટલી રકમ અથવા કેટલી બાકી તે અંગેની માહિતી ખાતા વહીના ચોપડા ઉપરથી પ્રાપ્ત થઈ શકે છે એ ઉપરાંત દેવું અને લેણા અંગેની માહિતી પણ ખાતા વહીના ચોપડા ઉપરથી જ પ્રાપ્ત થાય છે વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધા સાથે સંકળાયેલા જે બાહ્ય પક્ષકારો પાસેથી કુલ કેટલા રૂપિયા લેવાના એટલે લેણાની માહિતી મળી શકે એ જ રીતે ધંધા સાથે સંકળાયેલા પક્ષકારોને કોને કોને કેટલા રૂપિયા આપવાના છે એટલે કે દેવા જવાબદારીની માહિતી પણ ખાતા વહીના ચોપડા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે ચાર નંબર છે ખર્ચા અને ઉપજ અંગે તો કે હિસાબિત વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના ખર્ચાઓ કુલ કેટલા અને વિવિધ પ્રકારની ઉપજો આવકો કેટલી એ અંગેની જાણકારી અને એની કુલ માહિતી ખાતા વહીના ચોપડા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે ખરીદી અને વેચાણ અંગેની માહિતી પણ ખાતા વહીના ચોપડા દરમિયાન ખાતા વહીના ચોપડામાંથી જ પ્રાપ્ત થાય કે ભાઈ વર્ષ દરમિયાન કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી કુલ કેટલા રૂપિયાનું વેચાણ કર્યું કુલ ખરીદ પરત કેટલું કુલ વેચાણ પરત કેટલું એ જ રીતે ધંધામાંથી અન્ય રીતે ગયેલા માલ ની રકમ કેટલી આ બધી જ બાબતની માહિતી તમને ખાતા વહીના ચોપડા દ્વારા ઉપલબ્ધ થાય છે
ખાતા વહીના જોબડા ખાતા વહીના જોબડામાં અલગ અલગ ખાતાઓ ખોલેલા હશે એ બધા જ ખાતાઓનો સરવાળો કરી વર્ષના અંતે અથવા તો જે તે સમયના અંતે તમેની બાકી શોધવામાં આવશે એ બાકી ઉધાર બાકી અથવા જમા બાકી હશે અને એ ખાતાઓની બાકીઓ પરથી વર્ષના અંતે એક પત્રક બનાવવામાં આવે જેને કાજુ સર્વેયુ કહેવાય આમ કાજુ સર્વેયુ તૈયાર કરવા માટે બધા જ ખાતાની માહિતી તમને ખાતા વહીના જોબડામાંથી પ્રાપ્ત થઈ શકે છે આગળ 7 નંબર છે એક વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગે તો ખાતા વહીના જોબડા ઉપરથી આપણે કાજુ સર્વેયુ બનાવશું અને કાજુ સર્વેયુ અને વધારાની માહિતી કે જેને હવાલાઓ તરીકે ઓળખવામાં આવે એ બધી જ બાબતોની ધ્યાનમાં લઈ અને વર્ષના અંતે જે હિસાબો તૈયાર કરવામાં આવે તેને વાર્ષિક હિસાબો કહેવાય અને એ વાર્ષિક હિસાબો દ્વારા જ ધંધાનું પરિણામ એટલે નફો નુકસાન અને ધંધાની આર્થિક પરિસ્થિતિ મૂડી મિલકત દેવલેણું અંગેની માહિતી વાર્ષિક હિસાબો દ્વારા માહિતી મળી શકે આમ વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે ખાતા વહીનો જોગડો તૈયાર કરવો ખૂબ જરૂરી છે આ બધી જ માહિતી પ્રાપ્ત થઈ ગયા બાદ ધંધાકીય એકમમાં કોઈ મહત્વના આર્થિક મહત્વના નીતિ વિષયક નિર્ણય લેવા માટે જરૂરી ઉપયોગી માહિતી ધંધાના માલિકને અથવા તો સંચાલકને ખાતા વહીના જોગડા ઉપરથી જ પ્રાપ્ત થાય છે માનો કે ઉધાર વેચાણનું પ્રમાણ વધુ હોય અને એના આધારે સમયસર જો પૈસા ધંધામાં વસૂલ ન થતા હોય અથવા અમુક નાણાં ખોટા થતા હોય તો ધંધાનો સંચાલક ખાતા વહી ઉપરથી જાણી શકે કે ભાઈ લેણાની રકમ સમયસર વસૂલ મળી શકતી નથી એટલે કે લેણું ડૂબી જાય ડૂબત લેણું વધારે થાય તો એના કારણે ઉધાર વેચાણની નીતિ બંધ કરવી જોઈએ રોકડ વેચાણની નીતિ જ અપનાવવી જોઈએ આવા મહત્વના નિર્ણય લેવા માટે ખાતા વહીનો જોગડો અગત્યનો છે આ ઉપરાંત ધંધાકીય એકમની અંદર જરૂરી હિસાબી આંકડાકીય માહિતી મેળવવા માટે તેમજ કોઈ આંકડાકીય માહિતી કે કોઈ ગાણિતિક કે સૈદ્ધાંતિક ભૂલ હોય તો તે શોધવા માટે પણ ખાતા વહીનો જોગડો મદદરૂપ થાય છે આ હતા મિત્રો ખાતા વહીના ફાયદા ઉપયોગીતા મહત્વ ખાતા વહીના જોબડાને ક્યાં નામે ઓળખવામાં આવે તો જોબડાઓનો રાજા બુકિંગ ઓફ બુક્સ અને ખાતા વહી નામનો કેવો જોબડો ગણાય તો કે મુખ્ય જોબડો પ્રધાન જોબડો તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો આપણો પોઈન્ટ છે ખાતા વહીની અનુક્રમણિકા ઇન્ડેક્સ ઓફ લેજર તો ખાતા વહીમાં ધંધાકીય એકમની અંદર જે કાંઈ ઉદ્ભવતા વ્યવહારોના અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે આવા ખાતાઓની સંખ્યા ઘણી બધી હોઈ શકે તો ખતવણીની પ્રક્રિયા વખતે ખાતા વહીમાં કયું ખાતું કયા પાના પર આવેલું તે શોધવા માટે ખૂબ સમય લાગે આવી સરળતા ખાતર અથવા સગવડતા ખાતર ખાતા વહીના જોબડાની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી દર્શાવતું એક પત્રક તૈયાર કરવામાં આવે અથવા યાદી તૈયાર કરવામાં આવે જેને ખાતા વહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી તરીકે ઓળખવામાં આવે જે પણ એક ગુણ માટે ખૂબ જ અગત્યનો અર્થ કે ખાતા વહીમાં ઘણા બધા ખાતાઓ હોય એટલે ખાતું શોધવામાં સરળતા રહે એ માટે ખાતા વહીના જોબડાની શરૂઆતમાં એક ખાતાઓની યાદી અને એ ખાતાના નામની પાછળ એના ખાતાના પેજ નંબર દર્શાવવામાં આવે જેથી તમે કે ભાઈ મૂડી ખાતું શોધવું તો મૂડી ખાતાની સામે અનુક્રમણિકામાં લખેલું હશે કે ભાઈ 10 નંબરનો પેજ ઉપર તો 10 નંબરના ખાતા વહીના જોબડાના પેજ ઉપર મૂડી ખાતું તમે સરળતાથી શોધી શકો આવી સગવડ ખાતર કયું ખાતું કયા પના પર આવેલું એની જે એક યાદી તૈયાર કરવામાં આવે અનુક્રમણિકા બનાવવામાં આવે એને અનુક્રમણિકા કે પાનોત્રી તરીકે ઓળખવામાં આવે જે આગળ દેશીનામાં પદ્ધતિની થિયરી ભણશું એની અંદર પણ આ જે બધી અહીંયા થિયરી ભણોશો એમાંની ઘણી બધી થિયરી ત્યાં પણ સેમ આવશે ત્યાં પણ પાનોત્રી અથવા ખાતા વહીની અનુક્રમણિકા કે સાંકળિયું ખાતા વહીની અનુક્રમણિકાને સાંકળિયું કહેવાય પાનોત્રી કહેવાય અથવા અનુક્રમણિકા કહેવાય ઇન્ડેક્સ
આવી પાનોત્રી અનુક્રમણિકા જે બનાવે મૂળાક્ષર પ્રમાણે આલ્ફાબેટિકલી એ બી સી ડી એ રીતે જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે પણ ખાતાઓ ગોઠવવામાં આવે એક અનુક્રમણિકામાં લખવામાં આવે દરેક ખાતાની સામે એ ખાતા વહીના જોવડામાં કયા પાના પર આવેલું એનો પેજ નંબર લખવામાં આવે જેથી કોઈ પણ ખાતું શોધવામાં સરળતા રહે અને ઝડપથી ખાતું શોધી શકાય જો તમને ત્યાં નમૂનો આપેલો કે ભાઈ અનુપનું ખાતું એનો પેજ નંબર એક આપેલો આકાશનું ખાતું ત્રણ નંબરના પેજ ઉપર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું ખાતું 56 પેજ ઉપર એ રીતે સિરિયલ પેજ નંબર જ રાખવામાં આવશે પણ અહીંયા તમને અલગ અલગ પેજ નંબર ઉપર આવેલું હોય એ પ્રમાણે પેજ નંબર દર્શાવેલા છે ચાલો આગળ ખાતાવહીના સ્વરૂપો જોઈએ તો ફોર્મ્સ ઓફ લેજર એટલે ખાતાવહીના પ્રકારો પણ તમે કહી શકો એમાં ત્રણ પ્રકારો એક બાંધેલો ચોવડો બીજું છૂટા પાનાની પદ્ધતિ અને ત્રીજી કાર્ડ સ્વરૂપેની ખાતાવહી તો એમાં પહેલાં જોઈએ બાંધેલો ચોવડો જે પણ એક ગુણ માટે ટૂંકા પ્રશ્ન તરીકે તમને અગત્યનો સામાન્ય રીતે મોટા વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવહીના ચોવડાની મદદ લેતા હોઈશ અથવા આવો ચોવડો પસંદ કરતા હોઈશ આવી ખાતાવહી એકંદરે ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ સરળ હોઈશ તમારી જે એકાઉન્ટની બુક છે એ પ્રમાણે જ બાંધેલો ચોવડો જે બુક ટાઈપનો છે એ પ્રમાણે બાઇડિંગ કરેલો ચોવડો હશે એને જ આ બાંધેલો ચોવડો તરીકે ઓળખવામાં આવે હેરફેર કરવામાં સાજવવાની દ્રષ્ટિએ આવી ખાતાવહી સરળ હોય આ ખાતાવહીનો ચોવડો બાંધેલા સ્વરૂપે હોય જેમાં શરૂઆતમાં ખાતાવહીની અનુક્રમણિકા આપેલી હોય અને દરેક ખાતાવહીના પેજ પર અનુક્રમ નંબર આપેલા હોય આવી ખાતાવહીનો ચોવડો બાંધેલો હોવાથી જરૂરિયાત અનુસાર એમાં વધારાના પેજ તમે ઉમેરી શકતા નથી એ જ રીતે વધારાના પેજ તમે ઘટાડી શકતા નથી એટલે વધારાના પેજ ઉમેરવામાં કે ઘટાડવા હોય તો એ ઉપયોગી નથી પરંતુ બાંધેલો ચોવડો હોવાથી કોઈ પણ પાના છૂટા પડવાની કે ખોવાઈ જવાની ડર યા ભીતી રહેતી નથી બીજો નંબર છે છૂટા પાનાની પદ્ધતિ લૂઝ લીફ લેજર તો કે આ પ્રકારની ખાતાવહીના ચોવડામાં જાડા પુઠ્ઠાવાળી અને ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય આ પ્રકારના ખાસ પ્રકારની કળ સાથે જોડાયેલું હોય આવી ખાતાવહીમાં લોકની તાળાની સુવિધા હોય તેથી સગવડ સાથે સલામતી પણ આપે અહીં દરેક પાના પર પેજ નંબર આપેલા હોય અને વેપારી પોતાની જરૂરિયાત અનુસાર વધારાના પેજ એમાં ઉમેરી શકે જરૂરી વધારાના પેજ એડ કરી શકાય ઉમેરી શકાય અને જરૂર વગરના પેજ હોય તો એ તમે ઘટાડી શકાય પણ અહીંયા છૂટા પાના સ્વરૂપની પદ્ધતિ એટલે કોઈ પણ પાના ખોવાઈ જવાની શક્યતા વધુ છે ત્રીજું છે કાર્ડ સ્વરૂપે કાર્ડ લેજર તો આ પ્રકારની ખાતાવહી સગવડ સાથે સલામત સ્વરૂપ ગણાય દરેક ખાતા માટે પાનાને બદલે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે બધા જ કાર્ડ એક ધાતુના સળિયા સાથે ગોઠવાયેલા હોય અહીં બધા જ કાર્ડને ધાતુની કે લાકડાની ખાસ કેબિનેટ કબાટની અંદર રાખવામાં આવે જોકે આવી પ્રકારની ખાતાવહી એકંદરે ખર્ચાળ પ્રકારની ખાતાવહી કારણ કે વેપારીને પોતાની જરૂરિયાત અનુસાર કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે પરંતુ ખર્ચની દ્રષ્ટિએ દરેક ખાતા માટે અલગ અલગ એવા કાર્ડ બનાવવામાં આવે જે બાંધેલા ચોવડા કે છૂટા પેજની સરખામણીમાં વધુ ખર્ચાળ છે આ સ્વરૂપની ખાતાવહીમાં અનુક્રમણિકા માટે પણ એક અલગ કાર્ડની વ્યવસ્થા રાખવી પડે આ પ્રકારની આપણે જુદા જુદા ખાતાવહીના જે પ્રકારો ત્રણ સ્વરૂપો જોયા પરંતુ આજના વર્તમાન સમયમાં આધુનિક સમયની અંદર કમ્પ્યુટરના યુગમાં હિસાબી નોંધો અને ખાતાવહી માટે દરેક ધંધાકીય એકમની અંદર દિવસે ને દિવસે કમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય તેથી ઉપર દર્શાવેલા સ્વરૂપોનો ઉપયોગ ક્રમશઃ ઘટતો જાય
ખતવણીની પ્રક્રિયા જોઈએ તો પ્રોસેસ ઓફ પોસ્ટિંગ તો આમનોંધની ખતવણી પેટાનોંધની ખતવણી પણ તમારે સૌથી વધારે અગત્યની આમનોંધની ખતવણી એક્ઝામમાં પૂછાય જો ત્યાં સાદી આમનોંધની ખતવણી કરીશ કે રોકડ ઉધાર તે રાજેશ ખાતે જમા તમને બધું નમૂનાઓ સાથે એરો બતાવીને કહી દેલોસ તો રોકડ ખાતાની ઉધાર બાજુ આવશે રાજ ખાતે 6500 રૂપિયા અને રાજ ખાતાની જમા બાજુ આવશે રોકડ ખાતે 6500 રૂપિયા અને પોતપોતાની તારીખ પછી ઉદાહરણ એક આપેલું ખરીદ ખાતે ઉધાર ફોરમ ખાતે જમા તો ખરીદીની ઉધાર બાજુ લખવાનું એક તારીખ જમા ખાતાનું નામ એટલે ફોરમ ખાતાની જમા બાજુ લખવાનું એક તારીખ ખરીદ ખાતે ઓપોઝિટ નામ લખવાનું મિત્રો જે આગળ ઓલરેડી આમનોંધમાં જોઈ ગયા છે પરંતુ તેમ છતાં બી જેને ખતવણીમાં હજી એટલી બધી ખ્યાલ નથી આવ્યો કોઈ ભૂલ થાય તો એ પુનરાવર્તનના ઉદ્દેશથી જ આપણે આની અંદર થોડું એવું જોયું રિવિઝન કરીએ રોકડ ઉધાર તે મૂડી ખાતે તો રોકડ ખાતું ખોલવાનું એની ઉધાર બાજુ 3 તારીખ જમાનું નામ મૂડી ખાતે અને મૂડી ખાતાની જમા બાજુ ઉધારનું નામ રોકડ ખાતે 60000 સિંગલ રકમ છે એટલે કોઈ લખવાનો પ્રશ્ન નથી બરાબર એક જ રકમ તો એ ખાતાના નામ સામે રકમ આપેલી એ લખી શકો તમે પણ એક કરતાં વધુ રકમ આવે તો જે ખાતામાં ખતવણી કરતા હોય તે ખાતાના નામ સામે જે રકમ હોય એ લખવાની નામ ઓપોઝિટ લખવાનું અવધ ઉધાર રોકડ જમા તો અવધની ઉધાર બાજુ રોકડ લખાશે અને રોકડ ખાતાની જમા બાજુ અવધ ખાતે શનિ ઉધાર તે વેચાણ જમા તો શનિ ખાતાની ઉધાર બાજુ વેચાણનું નામ વેચાણની જમા બાજુ શનિનું નામ બેંક ઉધાર તે રોકડ જમા તો બેંકની ઉધાર બાજુ રોકડ ખાતે અને રોકડ ખાતાની જમા બાજુ બેંક ખાતે ફર્નિચર ઉધાર તે મારુતિ ફર્નિચર માર્ટ જમા તો ફર્નિચરની ઉધાર બાજુ લખાશે 9 તારીખ મારુતિ ફર્નિચર માર્ટ ખાતે 3,3200 અને મારુતિ ફર્નિચર માર્ટની જમા બાજુ ફર્નિચર ખાતે 3,200 ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો ઉપાડની ઉધાર બાજુ 11 તારીખ રોકડનું નામ રોકડની જમા બાજુ ઉપાડનું નામ તો એ પ્રમાણે ખતવણી કરીશ હવે તમને પેજ નંબર 191 ઉપર ખરીદી ઉધાર વિશાલ જમા તે રોકડ જમા તો ખરીદીની ઉધાર બાજુ જમા બંનેના નામ અને બંનેની રકમ એટલે ખરીદીના તમારે 18000 ઉધારવાના તો જમાના 12000 અને 6000 લખશો તો ઉધાર થશે હવે વિશાલની જમા બાજુ લખવાનું છે ખરીદીનું નામ પણ ખરીદીના 18000 નથી લખવાના પરંતુ વિશાલની સામે જે 12000 આપેલા તે લખવાના છે અને રોકડની જમા બાજુ નામ લખવાનું છે ખરીદીનું પણ 18000 નહીં પરંતુ રોકડની સામે જે આપેલા 6000 એ લખવાના છે મિત્રો બરાબર ખાતાઓ તૈયાર કરવાના ત્યારબાદ જે આગળ આપણે અગ્રી આમનોંધ જોઈ હતી એ માટેની પણ આગળ વાત આવશે તમને 192 પેજ ઉપર એ રીતે આપેલીશ હવે 193 પેજ ઉપર રોકડ ઉધાર માલસ્ટોક ઉધાર ફર્નિચર ઉધાર તે લેણદાર જમા તે જિગ્નેશની લોન જમા તે મૂડી જમા હવે જિગ્નેશની લોનની અલગથી એન્ટ્રી લખી હોય તો પણ રોકડ ઉધાર તે જિગ્નેશની લોન જમા તો રોકડની ઉધાર બાજુ જિગ્નેશની લોન અને જિગ્નેશની લોનની જમા બાજુ રોકડ ખાતે હવે જે અહીંયા 50000 રોકડા લેવા તો લોનની અલગથી મેં વાત કરી દીધી અને આવો પહેલો શરૂઆતની નોંધ હોય તો રોકડા જે લેવા હોય એમાં લોનની રકમ ઉમેરીને દર્શાવવાની લોન અલગથી જો તમે એન્ટ્રી મારી દો તો બાકીના રોકડા વધે તો રોકડની ઉધાર બાજુ મૂડી ખાતે માલસ્ટોકની ઉધાર બાજુ પણ મૂડી ખાતે 55000 ફર્નિચરની ઉધાર બાજુ પણ મૂડીનું નામ જમાનું 12000 હવે લેણદારની જમા બાજુ મૂડીનું નામ અને 8000 જિગ્નેશની લોનની તો અલગ સેપરેટ નોંધ કરી દીધી જે તમને વધારે સરળ બને એટલા માટે એની અલગથી નોંધ કરી દીધી હવે મૂડીની જમા બાજુ ઉધાર રોકડના 50 લોનની અલગથી એન્ટ્રી આપી દીધી એટલે રોકડના 50 માલસ્ટોકના 55 અને ફર્નિચરના 12 તો એ કુલ જમા થયા 1,17,000 પણ તમારે મૂડીની રકમમાં આ લેણદારની રકમ સમાયેલી માટે મૂડીની ઉધાર બાજુ લેણદાર ખાતે અને એટલા માટે લેણદારની જમા બાજુ મૂડીનું નામ આવેલું હતું
ચાલો અહીં સુધી રાખીએ બાકીની આગળની સમજૂતી નેક્સ્ટ ટાઈમ ના વિડિયોમાં કરશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ